હાય ગાઈઝ, હું છું મોહિન ને તમે જોઈ રહ્યા છો ટેકનિકલ કાઠિયાવાડી. આજથી આપણી ચેનલ ઉપર એક નવી સિરીઝ ચાલુ થઈ રહી છે જેનું નામ છે TUG, એટલે કે ટેકનિકલ અપડેટ ઇન ગુજરાતી, જેમાં તમને ટેકનોલોજીને લગતી બધી અપડેટ મળશે, એ પણ ગુજરાતી ભાષામાં. તો જો તમને આવા ટેકનિકલ વિડીયો જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો વિડીયો શરૂ કરીએ. પહેલી ખબર છે મોટોરોલા તરફથી. મોટોરોલાએ હાલમાં જ તેનો બજેટ સ્માર્ટફોન મોટોરોલા વન ફ્યુઝન પ્લસ લોન્ચ કર્યો હતો અને હવે કંપની આ ફોનના લાઇટ વર્ઝનને પણ લોન્ચ કરવા જઈ રહી છે, જેનું નામ મોટોરોલા વન ફ્યુઝન રાખવામાં આવ્યું છે. આ ફોન વિશે હાલ કંપનીએ કોઈ પણ ઓફિશિયલ રીતે એનાઉન્સ કરી નથી, પણ ગૂગલના પ્લે કન્ઝોલમાં આ ફોનને લિસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં આ ફોનની રેમ, સ્ટોરેજ અને પ્રોસેસર વિશે પણ ખુલાસો કરવામાં આવ્યો છે. આ ફોન 4GB રેમ અને 64GB ઇન્ટરનલ સ્ટોરેજમાં આવશે અને આ ફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 710નું પાવરફુલ પ્રોસેસર પણ આપવામાં આવ્યું છે. તો જોઈએ આ ફોન ઓફિશિયલ રીતે ક્યારે લોન્ચ કરવામાં આવે છે. બીજી ખબર છે સેમસંગ તરફથી. સેમસંગ દિવસે ને દિવસે તેના સ્માર્ટફોનની પ્રાઇઝમાં વધારો ઘટાડો કરતું હોય છે. થોડાક દિવસ પહેલા સેમસંગે તેના ફ્લેગશિપ સ્માર્ટફોન ગેલેક્સી Note 10 લાઇટની કિંમતમાં ઘટાડો કર્યો હતો અને લોકો આ સ્માર્ટફોનની કિંમત ઓછી થતા અને ડિસ્કાઉન્ટ મળતા તેને ખરીદી રહ્યા હતા. પણ સેમસંગ હાલ તેના બીજા સ્માર્ટફોન M21 અને M31ની કિંમતમાં વધારો કર્યો છે. સેમસંગે હાલ આ બંને સ્માર્ટફોનની કિંમતમાં 500 રૂપિયાનો વધારો કર્યો છે અને હવેથી આ સ્માર્ટફોનના બધા વેરિયન્ટમાં 500 રૂપિયા મોંઘા થઈ ગયા છે. તો હાલ તમે આ સ્માર્ટફોન ના ખરીદો તો સારું છે. ત્રીજી ખબર છે રિયલમી તરફથી. રિયલમી કંપની 25 જૂને ભારતની બજારમાં રિયલમી X3 અને રિયલમી X3 સુપર ઝૂમ લોન્ચ કરવા જઈ રહી છે અને હવે કંપનીએ ટ્વિટર ઉપર એક પોસ્ટ કરીને ખબર આપી છે કે આ ઇવેન્ટમાં કંપની આ બંને સ્માર્ટફોનની સાથે એક રિયલમી બર્ડ્સ ક્યુ પણ લોન્ચ કરવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ ઇયરબડ્સ ચાઇનાની અંદર પહેલેથી જ લોન્ચ થઈ ચૂક્યા છે અને હાલ તે ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ થવા જઈ રહ્યા છે. ચાઇનાની અંદર આ ઇયરબડ્સની કિંમત 149 યુઆન એટલે કે લગભગ 1600 રૂપિયા રાખવામાં આવી હતી, એટલે ઇન્ડિયામાં આ ઇયરબડ્સ 2000થી પણ ઓછી કિંમતમાં લોન્ચ થઈ શકે છે અને આ ઇયરબડ્સને ફ્લિપકાર્ટ ઉપરથી 25 જૂનથી ખરીદી કરી શકો છો. ચોથી ખબર છે એપલ તરફથી. એપલ આઈફોન SE ની અંદર મેડ ઇન ઇન્ડિયાનો લોગો લાગી શકે છે. કંપની હાલ આ ફોનનું મેન્યુફેક્ચરિંગ ભારતની અંદર શરૂ કરવા જઈ રહી છે. એક રિપોર્ટ મુજબ કંપનીને ફોનના પાર્ટને ઇમ્પોર્ટ કરવા માટે 20% ટેક્સ ગવર્મેન્ટને આપવો પડતો હતો અને હવેથી આ ટેક્સમાંથી ગવર્મેન્ટે કંપનીને રાહત આપી દીધી છે, જેથી કંપની આ ફોનને ભારતની અંદર બનાવી શકે છે અને ફોન ભારતની અંદર બનવાથી આ ફોન ઘણો ઘટાડો થઈ શકે છે. રિપોર્ટ મુજબ કંપની જુલાઈના સ્ટાર્ટિંગથી આ ફોનના પ્રોડક્શનનું કામ શરૂ કરી શકે છે. પાંચમી ખબર છે WhatsApp તરફથી. તો સોશિયલ મીડિયા ઉપર ફરીથી #WhatsApp ડાઉન ટ્રેન્ડ કરવા લાગ્યું હતું અને આ પાછળનું કારણ હતું WhatsAppમાં આવેલ એક બગ. શુક્રવારે સાંજે 8:30 વાગ્યાથી આવેલ આ બગથી યુઝર્સ WhatsAppની અંદર લાસ્ટ સીન સ્ટેટસને ચેન્જ નહોતા કરી શકતા અને જે લોકો કોશિશ કરી રહ્યા હતા તે લોકોને માત્ર લોડિંગ લખેલું દેખાઈ રહ્યું હતું. જો કે આ બગ માત્ર ભારતની અંદર જ નહોતી જોવા મળી, ભારતની સાથે સાથે બીજા ઘણા દેશોમાં પણ આ બગ જોવા મળી હતી. આ બગ થયાની થોડીક જ મિનિટમાં લોકો WhatsAppને આ વિશે રિપોર્ટ કરવા લાગ્યા હતા, જો કે WhatsApp દ્વારા થોડીક જ સમયમાં આ બગને સોલ્વ કરી નાખી હતી અને ફરીથી તેને રેગ્યુલર શરૂ કરી નાખ્યું હતું. તો બસ વિડીયોમાં આજ માટે આટલું જ. મને આશા છે કે તમને અમારો આ વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી નાખજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો હવે મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.